નમસ્કાર મિત્રો. મિત્રો, આજે આપણે વાત કરીશું ઈડબ્લ્યુએસ એટલે કે જે જનરલ કેટેગરીમાં આવતા હોય એમને 10% અનામત મળે છે. જેમ કે ઓબીસી એસી એસટીમાં અનામત હોય એ રીતે જ એમને 10% અનામત ઈડબ્લ્યુએસમાં આપવામાં આવે છે. તો આર્થિક રીતે પછાત હોવાનું પ્રમાણપત્ર તો એ ઈડબ્લ્યુએસ હોય એ 10% અનામતનો દાખલો હોય છે. તો એ તમારે કઈ જગ્યાએથી કરાવવો, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ અને એનું ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરવું એ સંપૂર્ણ માહિતી આગળ આપણે વિડીયોમાં જોઈશું. તો એ પહેલા તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ચેનલ સબસ્ક્રાઇબ, અને અમારા જે સરકારી યોજનાઓનું ગ્રુપ છે એમાં ન જોડાયા હોય તો પણ જોડાઈ જજો, જેથી તમને જે છે અમારી દરેક અવનવી સરકારી યોજનાઓની માહિતી જે છે તે મળતી રહે. આ ઈડબ્લ્યુએસ 10% અનામતનો દાખલો વિદ્યાર્થીને એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવામાં અથવા હોમિયોપેથિક કે જેવા કોર્સમાં એડમિશન લેવા માટે આ ઉપયોગમાં આવે છે. તો એમાં ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ, તો એક વિદ્યાર્થીનો ફોટો, એક આધાર કાર્ડ, એક વિદ્યાર્થીનું શાળા છોડીનું પ્રમાણપત્ર, પિતાનું આધાર કાર્ડ અને પિતાનું સ્કૂલ લિવિંગ, લાઇટ બિલ, રેશન કાર્ડ, આવકનો દાખલો, અરજદારના પિતાનું સોગંદનામું, આટલી વસ્તુ જોઈએ. ત્યારબાદ અહીં આટલા ડોક્યુમેન્ટ તમે હોય એમાં જોડી અને એમાં નોટરીના સિક્કા મરાવવા, 3 રૂપિયાની ટિકિટ જે પોસ્ટ ઓફિસેથી મળે છે ત્યાં પહેલા પેજ ઉપર ફોર્મ હોય એના પહેલા પેજ ઉપર 3 રૂપિયાની ટિકિટ લગાવી, બધા ડોક્યુમેન્ટ ઝેરોક્સ કરી અને ફોર્મની સાથે પિન લગાવી, અને આપણે આગળ જોઈશું કઈ કચેરીએ જમા કરાવવા. ત્યારે એમાં તમારે જે લગતી કચેરી હોય, શહેરી વિસ્તારમાં રહેતા હોય તો મામલતદારની કચેરી, અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો તમારે તલાટીકમ મંત્રી પાસે બધા ડોક્યુમેન્ટની ચકાસણી કરાવી, સહી સિક્કા કરાવવા, બરોબર. ત્યારબાદ તલાટીના સહી સિક્કા કરાવ્યા બાદ ઈડબ્લ્યુએસના દાખલા માટે ફોટો પડાવવા માટે સિટીમાં રહેતા હોય તો મામલતદાર કચેરીએ જવું, અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો તાલુકા પંચાયતે જવું. ત્યારબાદ તમને જે છે બીજા દિવસે ત્યાંથી આ ઈડબ્લ્યુએસનો દાખલો આપી દેશે. અહીં ખાસ એક નોંધ આપેલી છે કે ગુજરાત શ્રીના સરકારશ્રીના ઠરાવ મુજબ ઈડબ્લ્યુએસના દાખલાની સમય મર્યાદા છે 3 વર્ષની હોય છે, એ પણ નાણાકીય વર્ષ એટલે કે 3 મહિના સુધી જ હોય છે 3 વર્ષ, બરોબર. તો આ રીતે આ દાખલો છે યોગ્ય સાચવીને રાખવો, ફરી 3 વખત એમના પૂરા થાય ત્યારબાદ તમે આટલા ડોક્યુમેન્ટ લઈ અને ફોર્મ જો અહીં આપેલી છે લિંક એમાંથી ફોર્મ તમે ડાઉનલોડ કરી અને આ જે છે તે રિન્યૂ કરાવી શકો છો. તો આ ઈડબ્લ્યુએસ જે છે તે 10% અનામત નો દાખલો જેમને કહેવાય, ઈડબ્લ્યુએસ આર્થિક પછાત હોવાનું પ્રમાણપત્ર, એ તમે કઢાવવું હોય તો આ સરળતાથી આ રીતે કઢાવી શકો છો. તો આપણે આજે આ વિડીયોમાં જોયું કે ઈડબ્લ્યુએસ 10% અનામત કેવી રીતે કઢાવવું. તો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અવશ્ય લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો કે અમારો વિડીયો કેવો લાગ્યો.